હું નહીં, મારા જેવા અનેક લોકો સક્ષમ હશે, પણ છતાં ભારતીય જનતા પાર્ટી આ તક આખરે તો એકને આપવાની હોય, પણ એ તકની અંદર મારી પસંદગી કરી છે. પણ મારી પણ તૈયાર છે કે આવનારા દિવસોની અંદર પરિવાર, મતદાર નહીં, જનતા જનાર્દન નહીં, પણ એ મારા માટે પરિવાર છે. પરિવારના સદસ્ય તરીકે એમની જેટલી સેવા થાય, સરકાર જે કોઈ નીતિ બનાવે, સરકાર જે નિયમ બનાવે, સમાજના છેલ્લા ઘર સુધી પહોંચાડવા માટે સરકાર અને સંગઠનના માધ્યમથી સમાજ સુધીનો સેતુ બનવાનું કામ કરવાની મને તક મળી છે, એનો મને આનંદ થાય. આ એક જ પાર્ટી એવી છે, તમે જો કે હું બૂથમાં કામ કરતો કરતો કાર્ય કરતા નાનો માણસ એ કેન્દ્રના ગૃહમંત્રી બની શકે, રાષ્ટ્રીય અધ્યક્ષ બની શકે, વડાપ્રધાન સુધી પહોંચી શકે, બૂથમાં કામ કરતા કરતા ગુજરાતના મુખ્યમંત્રી થઈ શકે. રાજ્યના ચૂંટણીમાં ધમધમાટ વેળાએ રાજકીય પાર્ટીઓએ જાહેર કરેલા ઉમેદવારો પ્રચાર પ્રસાર અને પોતાની જીતના દાવા કરી રહ્યા છે. ત્યારે અમદાવાદ શહેરની સૌથી ટક્કરવાળી ગણાતી બેઠક જમાલપુર ખાડિયા બેઠક પર ભાજપે અહીંયાથી રાજ્ય સરકારના એક સમયના કદાવર મંત્રી સ્વર્ગીય અશોક ભટ્ટના પુત્ર ભૂષણ ભટ્ટને ફરી એકવાર મેદાને ઉતાર્યા છે. આ બેઠકની હિન્દુ અને લઘુમતી સમાજની મિશ્ર બેઠક છે અને 50% બંને સમાજની અહીં વસ્તી છે. વર્ષ 2017માં અહીંયાથી કોંગ્રેસના ઇમરાન ખેડાવાળાએ ભૂષણ ભટ્ટને નજીવી સરસાઈથી હરાવ્યા હતા, પણ આ વખતે ફરીથી ટિકિટ મળતા ભૂષણ ભટ્ટે કનેક્ટ ગુજરાત સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે પાર્ટીએ ફરીથી મારા ઉપર વિશ્વાસ મૂક્યો છે, તેમાં હું વિજય બનીશ અને આ બેઠક પણ હવે સમય સાથે બદલાઈ છે. ત્યારે આ બેઠક પર ભાજપ જંગી બહુમતી સાથે જીતશે તેવો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો. રાજ્યમાં ચૂંટણીનો ધમધમાટ છે અને ગુજરાત ભાજપે 160 ઉમેદવારોની યાદી જાહેર કરી છે, પણ રાજ્યના સૌથી મોટા મહાનગર અમદાવાદ ઉપર નજર હોય તો તે બેઠક છે ખાડિયા જમાલપુર. આ બેઠક ઉપર ભાજપનો દબદબો છે, એટલે કે પૂર્વ આરોગ્ય મંત્રી સ્વર્ગીય અશોકભાઈ ભટ્ટ 8 વખત ચૂંટણી લડ્યા અને કહેવાય છે કે તેમની ધારાસભા સમાંતર ચાલતી હતી. લોકોના પ્રશ્નો, લોકોની સમસ્યા તે પોતે ફૂટપાથ ઉપર બેસીને હલ કરતા હતા. ભૂષણ ભટ્ટ તેમના પુત્ર છે, તેમની ઉપર ફરી એકવાર ભાજપે ભરોસો મૂક્યો છે. આ બેઠક ઉપર હિન્દુ અને મુસ્લિમ બંને જ્ઞાતિઓ છે, પણ કહેવાય છે કે અશોક ભટ્ટનો પરિવાર છે જે વર્ષોથી અહીંયા રાજનીતિમાં છે અને લોકોની સેવા અને પ્રશ્નો માટે કાર્યરત રહે છે. તે જ કારણોસર માનવામાં આવે છે કે દાવેદારો અનેક હતા, પણ પસંદગીનો કળસ ફરી એકવાર ભૂષણ ભટ્ટ ઉપર છે. ભૂષણભાઈ, ફરી એકવાર ભાજપે ભરોસો મૂક્યો છે, આ ભરોસોને કઈ રીતના કાયમ રાખશો? શીર્ષક કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડ હોય કે પ્રદેશના પાર્લામેન્ટરી બોર્ડ, ભારતીય જનતા પાર્ટીએ જે ભરોસો મૂક્યો છે અને એ ભરોસાનું ઋણ અદા કરવું, સેવાહી સંગઠનનું કામ, સરકાર જે રીતે દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી 18-18, 20-20 કલાક શેના માટે કામ કરી રહ્યા, એક વિચાર માટે, એક ભારત શ્રેષ્ઠ ભારત, બાપડા બિચારા ભારતમાંથી આજે ભારતની વિશ્વની અંદર જે લઈ જવાની એમની નેમ હતી એ પૂરી કરી રહ્યા હોય, તો નાના કાર્યકર્તા તરીકે ભારતીય જનતા પાર્ટીના એક સૈનિક તરીકે સંગઠન, સરકાર જે નીતિ બનાવે સંગઠન ના માધ્યમથી છેક ખેવાડાના માનવી સુધી લઈ જવાનું, આ કામ ભારતીય જનતા પાર્ટીને સૈનિક તરીકે કર્યું અને માટે ભારતીય જનતા પાર્ટીએ તક આપી છે. હું નહીં, મારા જેવા અનેક લોકો સક્ષમ હશે, પણ છતાં ભારતીય જનતા પાર્ટી આ તક આખરે તો એકને આપવાની હોય, પણ એ તકની અંદર મારી પસંદગી કરી છે. પણ મારી પણ તૈયાર છે કે આવનારા દિવસોની અંદર પરિવાર, મતદાર નહીં, જનતા જનાર્દન નહીં, પણ એ મારા માટે પરિવાર છે. પરિવારના સદસ્ય તરીકે એમની જેટલી સેવા થાય, સરકાર જે કોઈ નીતિ બનાવે, સરકાર જે નિયમ બનાવે, સમાજના છેલ્લા ઘર સુધી પહોંચાડવા માટે સરકાર અને સંગઠનના માધ્યમથી સમાજ સુધીનો સેતુ બનવાનું કામ કરવાની મને તક મળી છે, એનો મને આનંદ થાય. ભૂષણભાઈ, એક સમયે બહુ ઓછા માર્જિનથી આપ હાર્યા હતા ઇમરાન ખેડાવાલા સામે, હજી કોંગ્રેસે ઉમેદવાર જાહેર નથી કર્યા, પણ લાગે છે કે આ વખતે એ લીડ કાપીને ભૂષણ ભટ્ટ વિજય થશે, ગુજરાત વિધાનસભામાં બેસશે? ભૂષણ ભટ્ટ લીડ નહીં કાપે, ભૂષણ ભટ્ટ જીતશે પણ નહીં. જીત એ ભારતીય જનતા પાર્ટીમાં નરેન્દ્રભાઈ મોદીની થશે, અમિતભાઈ શાહની થશે, 27 વર્ષથી ગુજરાતની અંદર થયેલા કામની થશે. વ્યક્તિ તરીકે મારી નથી થવાની, વિચારની જીત થવાની, અને વિચારની જીત થવાની હોય તો એ વિચાર આજ દિન સુધી
આજનો વિપક્ષ જે તે સમયે સત્તામાં હતો ત્યારે કેવળ મત લેવા માટે ઉપયોગ કર્યો હતો, હવે એ લોકોને ખબર પડી ગઈ છે, સૌ સમાજને ખબર પડી ગઈ છે. આદિવાસી સમાજ હોય, ક્ષત્રિય સમાજ હોય, દલિત સમાજ હોય, મુસ્લિમ સમાજ હોય, આ બધી વોટ બેંક કોંગ્રેસની તૂટી ગઈ. એક વોટ બેંક રહી છે કોંગ્રેસની, એવું સમજે કે લઘુમતી સમાજની વોટ બેંક એ અમારી છે. પણ નિશ્ચિતપણે હું એમ કહી શકું કે એ પણ વોટ બેંક ખતરામાં છે, તૂટી ગઈ છે. કારણ એને પણ, એ સમાજને પણ ખબર પડી છે કે કોંગ્રેસે આખરે અમારો મતદાતા તરીકે ઉપયોગ કર્યો છે. એટલે એ પણ તમારી સાથે આવશે નિશ્ચિતપણે. ભારતીય જનતા પાર્ટીએ જે કોઈ કામ કર્યું, નરેન્દ્રભાઈ મોદીના, કોઈ ખેડૂતોએ ખેડૂતના ખાતામાં અનાજ આપ્યું હોય, કોઈને શિક્ષાની સુવિધા પૂરી પડી હોય, કોઈ આરોગ્યની સુવિધા પૂરી પાડી હોય, આ બધા જ પ્રકારની સુવિધા કોઈ સરકારે એક વ્યક્તિ માટે કરી છે? એક સમાજ માટે નથી કરી, એક ધર્મ માટે નથી કરી, સૌ સમાજને સાથે લઈને સૌ સમાજ માટે કામ કર્યું. અને સૌ સમાજ માટે કામ કર્યું છે ત્યારે એમ કહી શકાય કે નરેન્દ્રભાઈ અહીંયા મુખ્યમંત્રી હતા ત્યારે કહેતા હતા સૌનો સાથ સૌનો વિકાસ, અને આજે એમાં ઉમેરાયું સૌનો સહકાર સૌનો પ્રયાસ, જેના કારણે નિશ્ચિતપણે એમ કહેવાય કે ભારતીય જનતા પાર્ટી વિજય બનશે. મારા છેલ્લા એક બે નાના સવાલ છે. આ વખતે જોવા મળે છે કે ભાજપ આખી એક નવી કેડર ઊભી કરી છે, અમદાવાદમાં અનેક ઉમેદવારો બદલ્યા છે. આપ જે કોર્પોરેશનથી સક્રિય છો, આપની સમયના સાથીઓ પણ આ વખતે મેદાનમાં છે, લાગે છે કે આ નવી કેડર, આ નવા ચહેરાઓ ભાજપને નવું જોમ આપશે અને કોંગ્રેસને ક્યાંક ને ક્યાંક 27 વર્ષ બાદ પણ સત્તાથી દૂર રાખી શકશે? દેશની રાજનીતિમાં બદલાવ લાવવાનું કામ જ ભારતીય જનતા પાર્ટી કરે. આ એક જ પાર્ટી એવી છે. તમે જો કે બૂથમાં કામ કરતો કાર્યકર્તા નાનો માણસ એ કેન્દ્રના ગૃહમંત્રી બની શકે, રાષ્ટ્રીય અધ્યક્ષ બની શકે, વડાપ્રધાન સુધી પહોંચી શકે, બૂથમાં કામ કરતાં ગુજરાતના મુખ્યમંત્રી થઈ શકે. એક પરિવારની અંદર કામ કરતાં 40-50 વર્ષ કામ કર્યું હોય એવું એ ભારતીય જનતા પાર્ટીની અંદર જ, દેશની બધી રાજનૈતિક પાર્ટીઓમાં જો શક્ય હોય તો એ ભારતીય જનતા પાર્ટીમાં છે. અને માટે કાર્યકર્તાને એમ થાય છે કે મારું કરેલું કામ કારે ભારતીય જનતા પાર્ટી એ મારા કામની કદર રૂપે ક્યાંક મને સેવાની તક મળશે. આ શક્તિઓ, એની શક્તિઓનો ઉપયોગ જો થઈ શકતો હોય તો ભારતીય જનતા પાર્ટીની અંદર જ થઈ શકે છે. અને એટલા માટે તમે જુઓ કે આખા દેશની અંદર બદલાવ જોઈએ દેખાય છે. એક સમય જોયો છે કે કોંગ્રેસની સામે બધા જ પક્ષો હતા. આજે સમય બદલાયો છે, નરેન્દ્રભાઈ મોદીની સામે બધા જ આવ્યા છે. કારણ શું? કારણ એટલા માટે કે ભારતીય જનતા પાર્ટી પાસે નેતા છે, ભારતીય જનતા પાર્ટી પાસે નિયત છે, અને ભારતીય જનતા પાર્ટી પાસે નેતૃત્વ છે. આ દેશની કઈ રાજકીય પાર્ટીઓ પાસે નેતા, નિયત કે નેતૃત્વ છે? કોઈ પાર્ટી પાસે નથી. માટે ભારતીય જનતા પાર્ટીનો સ્વીકાર કરી ગયો. છેલ્લો સવાલ, પહેલાં કહેવાતું કે કોંગ્રેસ અને ભાજપ જ ચૂંટણી લડતું હતું, આ વખતે તો એઆઈએમઆઈએમ એમ છે, આમ આદમી પાર્ટી છે, આ બેઠક ઉપર પણ આપને લાગે છે કે આ લોકો અસર કરશે કે તેને ગણકારતું નથી ભાજપ? રાજનીતિમાં બદલાવ આવે છે. પહેલાં લોકો આજનો વિપક્ષ સત્તામાં હતો ત્યારે વચનો આપ્યા, વાયદા કર્યા, મકાન આપીશું, રોજગારી આપીશું, બેરોજગારી દૂર કરીશું, ખેડૂતોનું ભલું કરીશું, આ બધું ભૂતકાળમાં થઈ ગયું. પણ ભારતીય જનતા પાર્ટીના શાસનની અંદર બદલાવ જે એ આવ્યો, પરફોર્મન્સ ઓફ પોલિટિક્સ, આ બદલાવ આવે છે. અને એ બદલાવનું કારણ જોવા જઈએ તો નિશ્ચિતપણે ભારતીય જનતા પાર્ટીનું આયોજન, જે કામનું ભૂમિપૂજન ભારતીય જનતા પાર્ટીમાં થાય એનું લોકાર્પણ બી ભારતીય જનતા પાર્ટીમાં થાય, આ આયોજન. અને આ આયોજનને કારણે લોકોને ભરોસો છે. જે ભારતીય જનતા પાર્ટીએ જ્યારે સત્તામાં નહોતા ત્યારે કીધું હતું, કહેતા હતા, અનેક બાબતો કહેતા હતા, રામ મંદિરની બાબત હોય, 370ની બાબત હોય, અનેક બાબતોને કહેતા હતા, એ કરી અને માટે લોકોને ભરોસો બેઠો છે. અશોકભાઈ ભટ્ટની જે રાજનીતિ હતી, કહેવાય છે કે આખી અલગ હતી ગુજરાતમાં તે સમયમાં, સંગઠનથી લઈ અને પાર્ટી હોય કે સરકાર હોય તેની કાર્યશૈલી આખી અલગ હતી. કોઈ પણ રાજકીય નેતાઓ આવે તે અશોકભાઈના વખાણ કરે છે અને કહે છે કે એના જેવા નેતા નથી. તેની રાજનીતિનો ફાયદો, તે પરિવારનું જે બેકગ્રાઉન્ડ છે તેમાં ભૂષણભાઈને ફાયદો મળશે? સમય બદલાયો છે. એ વખતનો સમય, આજનો સમય, જનરેશન ગેપ છે. છતાં મારો પ્રયત્ન છે કે સમાજના નેતા,
કોઈ મારા ફેસબુકમાં કોમેન્ટ કરે કે ના કરે કંઈ વાંધો નહીં, પણ એ સમાજ એના દિલમાં કોમેન્ટ કરે, એક સારી કોમેન્ટ છાપ ઊભી થાય એવો નિશ્ચિતપણે હું પ્રયત્ન કરીશ. આ હતા ભાજપના જમાલપુર ખાડિયા અમદાવાદના ઉમેદવાર ભૂષણભાઈ ભટ્ટ. તેમનું કેવું છે કે હિન્દુ હોય કે લઘુમતી સમાજ કોઈ પણ વર્ગ હોય, ભાજપે દરેકનો વિકાસ કર્યો છે અને તે જ કારણોસર આ સૌથી જે પ્રતિષ્ઠિત ગણાતી બેઠક છે તેની ઉપર જીતનો આશાવાદ છે. અને તેમનું કેવું છે કે કોઈ પણ જીતે, વિકાસ તે ભાજપનો ધ્યેય છે, સમયની સાથે રાજનીતિ બદલાય છે અને તે જ કારણોસર તેઓ આ બેઠક ઉપર ઉમેદવાર છે. કેમેરામેન ભાવિંદ સાથે ભૌમિક વ્યાસ, કનેક્ટ ગુજરાત, અમદાવાદ. અને ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી ક્લિક કરો બેલ આઇકન અને મેળવો વિશ્વભરના ન્યૂઝ અપડેટ.